શું લખેલું છે? ચાર. તો ચોગડી ચાર ને જો શબ્દમાં આવી રીતના લખાય ચાર. અહીંયા તમને સરસ મજાનું ચિત્ર આપેલું છે, એમાં એક બે ત્રણ ચાર, ચાર પતંગ છે, પછી એક બે ત્રણ ચાર, ચાર ફિરકી છે, એક બે ત્રણ ચાર, ચાર શું આપેલા છે બાળકો? તો જો તમને અહીંયા જુદા પાડેલા છે, ચાર ફિરકી, ચાર પતંગ અને ચાર બાળકો આપેલા છે. તો હવે આપણે ચોગડી ચારને ઘૂંટવાનો છે. ઘૂંટો બધા, પછી એની નીચે શબ્દમાં લખો બધા ચાર. તમારે પેજ નંબર 30માં મારી સાથે સાથે લખવાનું છે. લખો બધા એ ચાર, પાછું બાજુમાં અંક લખો ઉપર ચાર, નીચે લખો શબ્દ બધા ચાર. ઉપર પાછું લખો ચાર. પાછું બાજુમાં લખો ચાર ચાર. ઉપર અંક લખેલો છે અને નીચે આપણે ચાર બોલીએ ને, તો નીચે શું લખેલો છે? શબ્દ લખેલો છે. પાછું બાજુમાં લખો ચાર. લખાઈ ગયું? પાછું બાજુમાં લખો ચાર. પાછું બાજુમાં લખો ચાર. આ શું થયું? ચોગડે ચાર ને અંકમાં અને ચાર શબ્દમાં લખાયો છે. હવે બાજુના પેજ ઉપર આવો બધા. બાજુના પેજ ઉપર શું આપેલું છે? પાંચ. જો અહીંયા શું લખેલું છે? પાંચ. શું લખેલું છે અહીંયા? પાંચ. તો પાછળે પાંચ ને શબ્દમાં પાંચ. તો અહીંયા તમને સરસ મજાનું ચિત્ર આપેલું છે, એમાં એક બે ત્રણ ચાર પાંચ, આ પાંચ ફુગાને જો અહીંયા છૂટા પાડેલા છે, છે પાડેલા, પછી શું આપેલા છે? સરસ મજાના પાંચ ફૂલ. તો આ બાળકીના હાથમાં જો સરસ મજાના એક બે ત્રણ ચાર પાંચ, પાંચ શું આપેલા છે? ફૂલ આપેલા છે. શું આપેલા છે? ફૂલ. પછી અહીંયા શું આપેલું છે? પક્ષીઓ. શું આપેલું છે? પક્ષીઓ. તો અહીંયા આકાશમાં જો અહીંયા તમને પક્ષીઓ આપેલા છે, ઝાડ ઉપર એક બે ત્રણ ચાર, અને આકાશમાં એક પક્ષી ઉડે છે. તો પાંચ તમને પક્ષીઓ આપેલા છે. તો આ પાછળે પાછળ ઘૂંટો બધાય. પાછળે પાંચ ઘૂંટાઈ જાય એટલે નીચે શબ્દમાં લખો બધા પાંચ. પાછું બાજુમાં લખો પાંચ, નીચે શબ્દમાં પાંચ. પાછું બાજુમાં લખો બધા પાંચ, નીચે શબ્દમાં પાંચ. પાછું બાજુમાં લખો બધા પાંચ, નીચે શબ્દમાં પાંચ. એક બે અને ત્રણ ખાના તમારે જાતે હોમવર્કમાં લખવાના છે. પાછળ પેજ ફેરવો બધા. પાછળના પેજ ઉપર પેજ નંબર 32 ઉપર શું આપ્યું છે? ગણો અને જોડો. શું આપ્યું છે? ગણો અને જોડો. જો અહીંયા તમને ચિત્ર આપેલા છે અને એની સામે તમને શું આપેલા છે? અંક આપેલા છે. તો એક બે, કેટલા બે કોળા, કેટલા છે? બે કોળા છે. છે કોળું છે, ફ્રૂટમાં શું, ફળમાં શું આપેલું છે? કોળું. તો એક અને બે, તો આ બે ને બે સાથે જોડેલા છે. હવે તમને શીશી આપેલી છે, આપેલી છે ગણો તો બધા. એક બે ત્રણ ચાર પાંચ, કેટલી શીશી આપેલી છે? પાંચ. તો જો અહીંયા તમને પાછળે પાંચ લખેલો છે, તો જોડો બધા તેની સાથે.
પછી તમને શું આપેલું છે સીડી 1 2 3 તો અહીંયા કેટલા લખેલા છે તગડે 3 3 સીડીને 3 સાથે જોડો બધા પછી અહીંયા તમને ગેસની બોટલ આપેલી છે ગેસની બોટલ ગણો બધા 1 2 3 4 કેટલી આપેલી છે 4 તો જો અહીંયા તમને ચોગડે 4 આપેલા છે છે તો જોડો બધા તેની સાથે પછી તમને શું આપેલું છે હાથી આપેલો છે હાથી હાથી કેટલા છે એક જ છે છે ને એક જ તો અહીંયા જો એક છે જોડો બધા તેની સાથે જેને જોડવાનું બાકી હોય તો જોઈ જોઈને જોડી નાખે બાજુના પેજ ઉપર જૂથ બનાવો જૂથ બનાવો એટલે જો તમને જાજી બધી શીશીઓ આપેલી છે ને એમાં તમારે કેટલી શીશીનું જૂથ બનાવવાનું છે જો અહીંયા લખ્યું 4 શીશીનું કેટલી શીશીનું 4 શીશીનું તો જો અહીંયા તમને 1 2 3 4 તો 4 શીશીને ભેગી કરીને તેનું શું બનાવેલું છે જૂથ બનાવેલું છે શું બનાવેલું છે જૂથ તમે જેમ રમવા જાઓ તો ટુકડી બનાવો છો ને દોસ્તાર દોસ્તારની એમાં 4 શીશીનું જૂથ બનાવેલું છે એવા કેટલા ઝાડનું જૂથ બનાવવાનું છે અહીંયા ઝાડ આપેલા છે તો એમાંથી તમારે 3 ઝાડનું જૂથ બનાવવાનું છે તો 1 2 3 4 અને 5 કેટલા ઝાડ આપેલા છે 5 ઝાડ આપેલા છે એમાંથી તમારે 3 ઝાડનું જૂથ બનાવવાનું છે બનાવો બધા 1 2 3 બનાવો બધા 3 ઝાડનું જૂથ બનાવ્યું હવે તમને શું આપેલું છે પાણી ભરવાનું ડ્રમ આપેલું છે જે પાણી ભરવાનું ડ્રમ ઈ પીપમાં તમારે આ પીપ કહેવાય શું કહેવાય પીપ કહેવાય તો આ પીપમાં તમારે કેટલા જૂથ બનાવવાના છે 2 જૂથ બનાવવાના છે કેટલા 2 તો 1 2 3 4 4 પીપ આપેલા છે તો ઈ પીપમાં તમારે 2 પીપને જૂથમાં બનાવવાના છે તો 2 પીપને લ્યો લીધા 2 પીપનું જૂથ બનાવ્યું હજી 2 પીપ વધે છે ને તો પાછું એ 2 બંને પીપનું જૂથ બનાવો તો આ 4 પીપમાં 2 જૂથ બની ગયા પછી તમને શું આપ્યું છે ફાનસ કેટલા ફાનસ આપેલા છે 1 2 3 4 5 6 7 કેટલા ફાનસ આપેલા છે 7 ફાનસ આપેલા છે તો કેટલા ફાનસનું જૂથ બનાવવાનું છે 5 ફાનસનું કેટલા ફાનસનું 5 ફાનસનું તો ઘણો બધા ફાનસ 1 2 3 4 5 અહીંયા સુધી 5 ફાનસ થઈ જાય છે ને બનાવો બધાય બનાવ્યું તો જેટલી વસ્તુ આપેલી હોય એમાંથી 5નું 2નું કે 3નું એવી રીતના તમારે શું બનાવવાના જૂથ બનાવવાના પેજ ફેરવો બધા આ પેજ ઉપર તમારે શું પૂરવાનો છે રંગ પૂરવાનો છે સરસ મજાના તમને ફુગાઓ આપેલા છે પછી અહીંયા તમને જો અહીંયા ફૂલ આપેલા છે ફૂલ આ ફૂલમાં તમારે મનપસંદ કલર પૂરવાનો છે અહીંયા પણ તમારે ફુગામાં તમને જે મનપસંદ કલર હોય તે પૂરવાનો છે કાળો કલર કોઈએ પૂરવાનો નથી ફૂલમાં કાળા કલર ન હોય ફુગામાં કાળા કલર ન હોય એટલે કાળો કલર કોઈએ પૂરવાનો નથી પછી નીચે તમને સરસ મજાના ઝાડ આપેલા છે તો ઝાડનું થડ કેવું હોય કથ્થઈ કલરનું કેવું હોય કથ્થઈ કલરનું તો ઝાડના થડમાં કથ્થઈ કલર પૂરવાનો અને ઝાડમાં ઉપર પાંદડા છે એમાં લીલો રંગ પૂરવાનો છે અને હોળીમાં પણ તમને જે મનપસંદ કલર હોય તે તમારે પૂરવાનો છે તો પેજ નંબર 34 તમારે હોમવર્કમાં કરવાનું છે બાજુના પેજ ઉપર જાઓ બધાય શું આપેલું છે 6 શું આપેલું છે
શબ્દમાં લખાય છે. જો અહીંયા તમને સરસ મજાનું ચિત્ર આપ્યું છે, ગાડામાં કેટલા જણા બેઠા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. છ ગાડામાં બેઠા છે ને, તો અહીં જો છ નું જૂથ બનાવેલું છે, છ વ્યક્તિનું બનાવેલું છે. પછી કોળું છે ગાડામાં કેટલા, જો અહીં ટોપલીમાં કોળું આપેલું છે, કેટલા કેટલા કોળા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો અહીંયા છ કોળાનું જૂથ બનાવેલું છે. પછી અહીંયા સરસ મજાના બગીચામાં ફૂલ છે, તો એ પણ છ છે. કેટલા છે? છ. તો અહીંયા તમને ફૂલનું પણ જૂથ બનાવેલું છે. અહીંયા છગડે છ ઘૂંટો બધા. હવે નીચે લખો બધા શબ્દમાં છ. પાછું બાજુના ખાનામાં લખો બધા છ. એની નીચે શબ્દમાં લખો બધા છ. પાછું બાજુના ખાનામાં લખો બધા છ. એની નીચે શબ્દમાં લખો બધા છ. પાછું બાજુના ખાનામાં લખો છ. એની નીચે શબ્દમાં લખો છ. એક, બે અને ત્રણ ખાના તમારે જાતે લખવાના છે. હોમવર્કમાં આવી રીતના છ કરીને તમારે જાતે લખવાના છે. પેજ ફેરવો બધા. પાછળના પેજ ઉપર તમને શું આપેલું છે? સાત. શું આપેલું છે? સાત. તો સાતડ સાતડે સાતને શબ્દમાં સાત. તો કેવી રીતના લખાય? તકલાનો સ, બાજુ લીટો અને તલવારનો ત. તો જો અહીંયા તમને સરસ મજાનું ચિત્ર આપેલું છે, એમાં પણ જો ફૂલ છે, સફરજન છે અને પતંગિયા છે, તો એના અહીંયા તમને શું આપેલા છે? છૂટા પાડીને જૂથ આપેલા છે. આપેલા છે ને છ, સાત પતંગિયા છે, પછી સાત ફૂલ આપેલા છે અને સાત શું આપેલા છે? સફરજન આપેલા છે. તો એને તમને અલગ પાડીને જૂથ આપેલા છે. તો ગણ સાત અને સાત ઘૂંટો બધા. ઘૂંટાઈ ગયું બધા ને સાત અને સાત. તો નીચે લખો બધા શબ્દમાં સાત. તો પાછું બાજુમાં બધો લખો સાત. નીચે શબ્દમાં સાત. તો પાછું બાજુમાં લખો સાત. નીચે શબ્દમાં લખો બધા સાત. તો પાછું બાજુમાં લખો બધા સાત. નીચે શબ્દમાં લખો બધા સાત. તો એક, બે અને ત્રણ, આ ત્રણેય ખાના તમારે જાતે હોમવર્કમાં લખવાના છે. પછી બાજુમાં શું આપેલું છે તમને? આઠ. બાજુના પેજ ઉપર જાઓ બધા. શું આપેલું છે તમને? આઠ. આઠડે આઠને તમને શબ્દમાં આપેલો છે. તો આઠ, આ જો ચિત્રમાં તમને આઠ બેગ આપેલા છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, ફરીથી જુઓ કેટલા બેગ આપેલા છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ બેગ આપેલા છે. કેટલા બેગ આપેલા છે? આઠ. પછી વૃક્ષ કેટલા આપેલા છે ગણો તો બધા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ આપેલા છે. આઠ ઝાડવા અને આઠ નોટ આપેલી છે. જો આ આઠ બાળકોના હાથમાં શું છે? આઠ નોટ. તો ખૂટો બધા આઠડે આઠ.
नीचे शब्द में लखो आ थ पाछू बाजू में लखो बदा आठ ऊपर अंक में अने नीचे शू लखवानू छे शब्द में आ थ पाछू ऊपर लखो बदा अंक में आठ नीचे शब्द में लखो बदा आ थ लखाई गयु बधाने अक्षर केवा काढवाना छे सरस काढवाना छे पाछु लखो बधा ऊपर आठ नीचे शब्द में लखो आ ठ एक बे अने त्रण खाना तमारे जाते होमवर्क में लखवाना छे पेज फेरो बधा शुं आपेलुं छे तमने नौ शू आपेलू छे नौ जो अँ चित्र में तमने पंचायत थाय छे ने वकालत थाय छे तो ये वकालत में जो अँ ओटला ऊपर तमारे जेन्ट्स बैठेला छे पुरुषों बैठेला छे केटला छे गणो तो एक बे त्रण चार पांच छ सात आठ ने नौ तो जो अँ नौ पुरुषों जूथ बनावेलू छे पछी झाड़ पर शू बैठो छे पंखी बैठा छे पंखी तो एना नौ पंखी नु पण अहीं शू बनावेलू छे जूथ पछी आ चित्र में नौ घर आपेला छे एक बे त्रण चार पांच छ सात आठ ने नौ नौ घर आपेला छे तो नौ घर नु पण शू बनावेलू छे जूथ तो घूटो बधा न वड़े नौ અને નીચે લખો બધા શબ્દમાં ન વ પાછું બાજુમાં લખો બધા અંકમાં ન નીચે શબ્દમાં લખો બધા ન વ ખાનાની બહાર ન જાય એ રીતે લખવાનું છે પાછું બાજુમાં લખો બધા નવ નીચે લખો બધા શબ્દમાં ન વ પાછું બાજુમાં લખો બધા નવ નીચે શબ્દમાં લખો બધા ન વ એક બે અને ત્રણ ખાના તમારે હોમવર્કમાં લખવાના છે બાજુના પેજ ઉપર જાઓ બધા અહીંયા તમારે શું આપેલું છે ગણો અને જોડો અહીંયા તમને સરસ મજાના ચિત્રો આપેલા છે પહેલાં ફળનું પછી ચોકલેટનું પેનનું અને ઘરનું તો આ ચિત્ર તમારે ગણવાના છે અને એની સામે તમને અંક આપેલો છે એ સાચા તમારે જોડવાનું છે ઘણો બધા પેલા ફળ આપેલા છે ઘણો બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો નવ ક્યાં આપેલા છે ક્યાં આપેલા છે નવ અહીંયા જો તમને નવ આપેલા છે નવ તો જોડો બધા તેની સાથે પછી તમને શું આપેલી છે ચોકલેટ ઘણો બધા ચોકલેટ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલી ચોકલેટ આપેલી છે સાત તો ક્યાં સાત લખેલા છે જો અહીંયા સાત લખેલા છે જોડો બધા તેની સાથે પછી તમને શું આપેલું છે પેન આપેલી છે પેન
पांच छ सात अने आठ, तो आठ अने आठ क्या आपेला छे जो अहीं छे, जोड़ो बधा तेनी साथे जोड़ाई गयुं बधाने। पछी नीचे शुं आपेला छे, सरस मजाना घर आपेला छे, गणो आ सरस मजाना घर ने, एक बे त्रण चार पांच छ, तो छ क्या आपेला छे, आ शुं लखेलुं छे, छ लखेलुं छे, शुं लखेलुं छे, छ, तो जोड़ो आ घर ने ते छ साथे। જેને બાકી હોય તો ફટાફટ કરે, પેસ ફેરો બધા, પાછળના પેજ ઉપર શું આપેલું છે, જૂથ બનાવવાના છે, શું બનાવવાના છે, જૂથ બનાવવાના છે, પહેલા છ પાંદડા, પછી સાત પ્યાલા, આઠ બટાકા અને નવ કીડી, તો પહેલા કેટલા છે, છ પાંદડાના જૂથ બનાવવાના છે, તો પાંદડા બે ત્રણ ચાર પાંચ છ, કેટલા પાંદડા આપેલા છે તમને, છ પાંદડા આપેલા છે, આપેલા છે તો છ પાંદડાનું જૂથ બનાવો બધા। બનાવાઈ ગયું, હવે નીચે જોવો બધા, પ્યાલા, પ્યાલા એટલે ગ્લાસ આપેલા છે, આપેલા છે કેટલા ગ્લાસનું જૂથ બનાવવાનું છે તમારે, સાત ગ્લાસનું, તો ગ્લાસ કેટલા છે ગણો તો બધા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આઠ ગ્લાસ આપેલા છે, પણ આપણે કેટલા ગ્લાસનું જૂથ બનાવવાનું છે, સાત ગ્લાસનું, તો સાત ગ્લાસ ગણો પહેલાં, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો આ સાત ગ્લાસનું જૂથ બનાવો। બનાવાઈ ગયું, હવે તમને શું આપેલું છે, બટાટા આપેલા છે, બટાટા કેટલા બટાટા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બટાટા છે, પણ આપણે કેટલા બટાટાનું જૂથ બનાવવાનું છે, આઠ બટાટાનું, તો ગણો બધા, આઠ બટાટા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, તો આ બંને બટાટા કાઢી નાખીએ તો આઠ બટાટા થાય, બનાવો જૂથ આઠ બટાટાનું। પછી શું આપેલું છે, નવ કીડી, શું આપેલું છે, નવ કીડી, તો અહીંયા જાજી બધી કીડી છે ને, જાજી બધી કીડી, તો નવ જ કીડી તમારે ગણવાની છે, ગણો બધા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, જો અહીંયાથી નવ કીડી થઈ જશે પૂરી, બનાવો બધા। બનાવાઈ ગઈ, બાજુના પેજ ઉપર જાઓ, અહીંયા તમને શું આપેલું છે, અંક ચિત્રને અંક સાથે જોડો, અહીંયા તમને અલગ અલગ ચિત્ર આપેલા છે, કોઈમાં પાંચ ચિત્ર છે, કોઈમાં ચાર છે, કોઈમાં છ નવ, તો આ ચિત્રને તમારે ગણવાના છે અને શું કરવાના છે, અહીંયા તમને અંક આપેલા છે, આ અંક સાથે જોડવાના છે, જોવાય, એક બે અને ત્રણ, ઉદાહરણ તરીકે તમને ત્રણ બોલને ત્રણ અંક સાથે જોડેલા છે, તો અહીંયા હવે તમે પાંચ ગણો બધા, પહેલા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, પાંચ કેટલા પહેલા છે, સાત, જોવો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ, આ બાજુ કેટલા છે, છ અને સાત, અહીંયા સાત લખેલા છે, જોડો બધા સાતને સાત પાંચ સાથે। પછી અહીંયા તમને શું આપેલું છે, આકાશમાં પંખી ઉડતા આપેલા છે, કેટલા પંખી છે ગણો બધા, એક બે ત્રણ ચાર,
तो जो अहीं तमने चार अंक आपेला छे, आपेला छे तो पंखी ने चार साथे जोड़ो, अहीं तमने शुं आपेलुं छे, रींगण आपेला छे, आपेला छे रींगण, घणो बधा रींगण, एक बे त्रण चार पांच, रींगण केटला छे, पांच छे, तो अहीं पांच आपेला छे, तो जोड़ो पांच ने पांच नी साथे, पछी आइसक्रीम ना कोन गणो तो बधा एक अने बे, केटला छे एक अने बे, तो अहीं जो बे आपेला छे तो जोड़ो बधा बे ने आइसक्रीम ना कोन साथे, પછી અહીંયા શું આપેલું છે, વેલણ આપેલા છે, આપેલા છે વેલણ, ઘણો બધા વેલણને, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, કેટલા વેલણ છે, નવ વેલણ છે, તો જો અહીંયા તમને નવ વડે નવ અંકમાં છે છે, તો વેલણને નવ સાથે જોડો, પછી નીચે ઊંટ આપેલો છે, કેટલા ઊંટ છે, એક જ ઊંટ છે, જો અહીંયા એકડે એક લખેલું છે તો જોડો બધા એકડે એક સાથે, પછી અહીંયા તમને શું આપેલું છે, ટબ આપેલા છે, કેટલા છે ગણો તો બધા, એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલા છે, તો જોડો છ ને છ ટબ સાથે, પછી અહીંયા તમને ઝાડવાની ડાળી આપેલી છે, આપેલી છે ને, તો કેટલી ડાળી છે, કેટલી છે ગણો તો બધા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આઠ ડાળીઓ છે, તો આઠ ડાળીને આઠ સાથે જોડો, પેજ ફેરવો બધાય, પાછળ જો શું આપેલું છે, પક્ષીના રંગ પૂરો, પક્ષીમાં તમારે શું પૂરવાનો છે, કલર પૂરવાનો છે, શું પૂરવાનો છે, કલર, કેરીમાં રંગ પૂરો, અહીંયા કેરી આપેલી છે તો તેમાં પણ તમારે કલર પૂરવાનો છે, પછી શું આપેલું છે, હાથીમાં રંગ પૂરો, તો અહીંયા તમને બે હાથી, ત્રણ હાથી આપેલા છે, આપેલા છે તો હાથી કેવા હોય, કાળા હોય, હોય ને રાખોડી કલર ટાઈપના હોય, તો એમાં તમારે રાખોડી કલર પૂરવાનો છે, પછી નીચે તમને દિવાલ આપેલી છે, દિવાલ ઈંટની બનેલી છે, તો ઈંટમાં જેવો કલર આવતો હોય, ઈંટ જેવા કલરની હોય એવા જ કલર તમારે પૂરવાના છે, તો આ પેજ તમારે પૂર્ણ કરવાનું છે હોમવર્કમાં, આ પેજ નંબર 42 અને આગળ પેજ નંબર 34 આ બંને પેજમાં તમારે હોમવર્કમાં કલર પૂરવાનો રહેશે.